कोरोना बहुत खतरनाक छे आ शब्दो छे राज्यना मेडिकल एजुकेशन डायरेक्टर डॉक्टर आर दीक्षितना के जेओ मौत ना मोमाथी पाछा फर्या छे। सतत कोरोना मा ड्यूटी ने वच्चे तेवो कोरोना संक्रमित थया हता जेथी तेमने अमदावाद सिविल हॉस्पिटल मा खसेडाया छे। गांधीनगर अमदावाद सिविल होस्पिटल दस जेटला लोकोनी टीम राजकोट खाते मोकली आपवामां आवी हती, जेमां राज्यना हेल्थ कमिश्नर जयंती रवि, राज्यना मेडिकल एजुकेशन डायरेक्टर डॉक्टर आर दीक्षित सहित निष्णात डॉक्टर राजकोट खाते पहुंचा था। जो राजकोट में कोरोना दर्दियों वधता वधु सुविधा उभी करवा माटे तमाम अधिकारियों कामे लाग्या हता। जेने लईने राजकोट खाते तात्कालिक 200 बेड वधारवामां आव्या हता अने राजकोट में वधी रहेला केसने अधिकारियों सतत काम करी रह्या हता। तेवामां गांधीनगर अने अमदावाद सिविल होस्पिटलमांथी गईला डॉक्टर 10 दिवस सुधी रोकाया हता, जेमांथी राज्यना मेडिकल एज्युकेशन डायरेक्टर डॉक्टर आर दीक्षित कोरोना संक्रमित थया हता। 1 सप्टेम्बर राज्यना हेल्थ कमिश्नर जयंती रवि साथे राज्यना मेडिकल एज्युकेशन डायरेक्टर डॉक्टर आर दीक्षित राजकोट खाते पहोंच्या हता, ज्यां 10 दिवस रोकाया बाद 10 सप्टेम्बरे तेवो राजकोटथी परत फर्या हता। त्यारबाद डॉक्टर आर दीक्षित ऑफिस गया अने ते दिवस दरमियान ऑफिस रह्या बाद तेवो रात्रे घरे परत फर्या अने बादमां शरीरमां दुखावो थता बीजा दिवसे सवारे एटले के 12 सप्टेम्बरना दिवसे तेवो अमदावाद सिविल होस्पिटल खाते पहोंच्या हता, ज्यां तेवो द्वारा अमदावाद सिविल होस्पिटल सुप्रिटेन्डन्टने पोताना थती तकलीफोने वर्णवी हती। त्यारबाद सुप्रिटेन्डन्ट डॉक्टर जेवी मोदी द्वारा कोरोना टेस्ट करावानी सलाह आपवामां आवता डॉक्टर आर दीक्षितनो कोरोना टेस्ट કરાવવામાં આવ્યો હતો। આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું। કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ડોક્ટર આર દીક્ષિતનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમના ફેફસા 50% કામ કરતા હોવાનું પણ સામે આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર શરૂ કરાઈ હતી, જ્યાં તેમને પહેલા 5 રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી, જ્યાં તેઓ પોતે સ્વસ્થ થયા હોવાનું માલુમ પડતા પોતે રજા લેવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ ફરીથી 11મા દિવસે ફરીથી તાવ આવતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા। કોરોના સંક્રમણથી હળવાશ ના લેવાય, આ એક ગંભીર બીમારી છે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિથી થાય, બીજા વ્યક્તિ પણ થાય છે, એટલે બહુ ખૂબ જ જરૂરી છે કે આપણે હવે 5-6 મહિના થઈ ગયા અને હજી વેક્સિન આવવામાં વાર લાગશે ત્યાં સુધી આપણે SMS એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, તો જ એ આપણે કોવિડથી બચી શકીશું અને સ્વસ્થ રહી શકીશું। એક વિશેષ વાત હું કહેવા માગું છું કે આ એક ના કેવલ સંક્રમણની બીમારી છે, પરંતુ એક આમાં એક મજબૂત આપણે મક્કમ પણ રહેવાનું હોય છે। કોઈ દિવસ નેગેટિવ વિચાર લાવવાના નહીં કે મારું શું થશે, એકવાર સંક્રમિત થઈ ગયા તો સાજા જ થવાનું છે અને આપણે અહીંયા સારામાં સારી સુવિધા છે, અને કોઈ દિવસ નેગેટિવ વિચાર અંદર લાવવાનું નહીં અને સાજા થઈને આપણે મુક્ત થઈને ફરીથી હું આ કોવિડની કામગીરી બજાવીશ। સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના કેવલ તબીબો પરંતુ અહીંયાનું નર્સિંગ સ્ટાફ તેમજ રેસિડેન્ટ ડૉક્ટરો ખૂબ ખંતથી કામ કરે છે, એટલી બધી સેવાભાવી એ લોકોની પ્રવૃત્તિ છે, દર્દીઓનું ખૂબ ધ્યાન રાખે છે। હું આ મારી આ હોસ્પિટલની જે સ્ટે છે એ દરમિયાન મેં પ્રત્યક્ષ જોયું છે કે સિસ્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરો બહુ અદ્ભુત કામગીરી કરી રહ્યા છે, હું તમામને ખૂબ ખૂબ એની સેવાઓને બિરદાવું છું। રાજ્યમાં જે કોરોના મહામારીમાં અમે જે કામગીરી કરતા હતા, શરૂઆત અમદાવાદથી કરી, પછી સુરત અને છેલ્લે રાજકોટ, 10 દિવસ અમારા અગ્ર સચિવ જયંતિ રવિ મેડમ સાથે હું રોકાયો હતો। રાજકોટથી આવ્યા પછી મને સતત થાક લાગતો હતો, એટલે બીજા દિવસે હું સવારે આપણા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક શ્રી મારા મિત્ર જેપી મોદીને મળવા આવ્યો। મેં કહ્યું મને ગઈકાલથી બહુ થાક લાગે છે, જેપી મોદીએ તરત જ મને ડૉક્ટર કાર્તિક પરમાર અને ડૉક્ટર રાજેશ સોલંકીને બતાવ્યો, સાથે સાથે
મારું સીટી સ્કેન પણ કરાયો. સીટી સ્કેનમાં એક નાનો પેચ આવ્યો હતો, એટલે આરટીપીસીઆર ટેસ્ટ કર્યું, એ પણ પોઝિટિવ નીકળ્યો અને કોરોના 19નું નિદાન થયું. બહુ કંઈ શરૂઆતમાં તકલીફ નહોતી, સામાન્ય લક્ષણો હતા અને બીજા દિવસથી તો એકદમ હું સ્વસ્થ હતો. કરીબ કરીબ 9-10 દિવસ સુધી હું એકદમ બિલકુલ સ્વસ્થ હતો, પણ 11મા દિવસે મને સખત તાવ આવ્યો અને તાવ 2 દિવસ બહુ સખત તાવ રહ્યો મને અને પછી ગંભીર સંક્રમણની શરૂઆત થઈ. બીજો સીટી જે કરાયો એમાં સંક્રમણ કાચો વધી ગયો હતો, પણ તાત્કાલિક મને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન અને અગાઉ પણ રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય તમામ દવાઓ મને આપવામાં આવી હતી અને ધીમે ધીમે પછી આ દવાઓની અસર થઈ અને આજે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું. હું અહીંયા સ્પષ્ટ કહેવા માગું છું કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના કેવલ રાજ્યની બલ્કી દેશની અને હું તો એક આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચતમ કોટીની એક હોસ્પિટલ છે, જેમાં સારામાં સારી સારવાર અને આપણા જે તબીબો છે એની પાસે જે જ્ઞાન છે બીમારીનું, જે એની પાસે જે અદ્ભુત અને આટલું વાસ્ટ એક્સપિરિયન્સ છે, એના લીધે આજે હું સંપૂર્ણ સાજો થઈને ઓક્સિજનથી મુક્ત થયો છું. ઓક્સિજનની રિક્વાયરમેન્ટ 7-8 દિવસ રહી હતી, પરંતુ હવે આજે ઓક્સિજન કાઢવામાં આવ્યું છે અને કાલે મને કદાચ રજા પણ આપવામાં આવશે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ડોક્ટર આર દીક્ષિત જ્યારે સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમને ગળામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવતા તેમનું કોરોના ટેસ્ટ અને સીટી સ્કેન કરવામાં આવ્યા હતા, જેમાં તેમનું કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને સીટી સ્કેન રિપોર્ટમાં તેમના ફેફસા 50% જ કામ કરતા હોવાનું સામે આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ તેમનો 12મા દિવસે અતિભારે રહ્યો હતો અને એક સમય માટે અમે પણ બહુ મૂંઝવણમાં મુકાયા હતા અને અમે ઘણા દર્દીઓની હિંમત હારતા જોયા છે, પરંતુ ડોક્ટર આર દીક્ષિતે મોતને નજીકથી જોયા બાદ પણ હિંમત ન હારી અને ડોક્ટર દ્વારા કરવામાં આવતી તમામ સારવાર કરી કોરોના સામે લડતા રહ્યા હતા. તેથી જ કદાચ આજે તેઓ 25મા દિવસે કોરોના સામે જંગ જીત્યા છે. And sir, આવ્યા ત્યારે it was very normal for 12 days, except hypertension કોઈ ઇશ્યુ હતો નહીં. And then suddenly he deteriorated after 12 days, constantly 2 દિવસ સુધી હાઈ ગ્રેડ ફીવર હતો. We had gone for HRCT and એમાં આવ્યું કે ફરીથી ઇન્ફેક્શનનો ફ્લેર અપ થયું, તો ટોસિલિઝુમાબ આપ્યું, રેમડેસિવિર આપ્યું એન્ડ સરનું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું, ઓક્સિજન ડિમાન્ડ બી ઘટી ગઈ આફ્ટર 8 ડેઝ. નાવ હી ઇઝ કમ્પ્લીટલી રૂમ એર પર અત્યારે છે, એકદમ સ્ટેબલ. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ અમે એમની પાસેથી શીખ્યા એ હતું કે ઘણી વાર અમે તૂટી ગયા હતા વચ્ચે, કદાચ અમારા MS બી તૂટી ગયા હતા, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને અમે બી વચ્ચે હલી ગયા હતા, બટ સરનો જે વિલ પાવર હતો દેટ વોઝ અ વિન વિન સિચ્યુએશન ફોર અસ, કે એને કારણે જ એ વ્યક્તિ આટલું સારું રિકવર કર્યું છે. એન્ડ દેટ પોઝિટિવ થોટ જે એમને બહુ કામ આવ્યું કે આ સ્ટેજ સુધી પહોંચ્યા જે આવ્યા હતા ને, એ જ સેમ સિચ્યુએશન છે અત્યારે. સો લાઈક ઓલમોસ્ટ 99% હી હેઝ રિકવર્ડ. ઉલ્લેખનીય છે કે રાજ્યના મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર આર દીક્ષિતની હાલ 57 વર્ષની ઉંમર છે, તેમ છતાં પણ તેઓ કોરોનાની મહામારી વધતા એક પણ રજા વગર કામ કરતા રહ્યા હતા અને તેઓ સંક્રમિત થયા હતા, પરંતુ તેઓ આજે મોતના મુખમાંથી પરત ફરતા ડોક્ટર જગતમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.